આપજી રહ્યા છો ગુજરાતી નંબર વન ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક બપોરના મોટા સમાચારો સાથે હું છું આપની સાથે દીક્ષિતા. 30 નવેમ્બરે પીએમ મોદી આવી શકે છે ગુજરાત. પીએમ મોદી પોતાના ડ્રીમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી શકે છે, સોલાર એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરી શકે છે. પીએમ મોદી કચ્છના માંડવી ખાતે સોલાર એનર્જી પ્લાન્ટ લઈ રહ્યો છે આકાર અને દુનિયાના સૌથી મોટા પુનઃપ્રાપ્ત ઉર્જા પાર્ક અને ડિસેન્સેસલ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરી શકે છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી શકે છે અને તે દરમિયાન પીએમ મોદી પોતાના ડ્રીમ પ્રોજેક્ટને લોકાર્પણ કરી શકે છે, સોલાર એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છના માંડવી ખાતે સોલાર એનર્જી પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બીજો આ ડ્રીમ પ્રોજેક્ટ, એનું લોકાર્પણ તેઓ કરશે. સોલાર એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે. બ્રિજેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. બ્રિજેશ, 30 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, કયા કયા કાર્યક્રમો હોઈ શકે ત્યારે? જે વાત કરવામાં આવે છે, 30 તારીખે પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ ગોઠવાઈ શકે છે તેની ગણતરીઓ થઈ રહી છે, તૈયારીઓ ચાલી રહી છે. અને કચ્છની અંદર જે સોલાર એનર્જી પ્લાન્ટ છે, જે પીએમનું સપનું હતું કે પુનઃપ્રાપ્ય ઉર્જાને એક નવી ઊંચાઈ પહોંચાડવું, તો તે પ્રકારનો એક સૌથી મોટો સોલાર પ્લાન્ટ જે છે તેને પ્રધાનમંત્રી ખુલ્લો મૂકી શકે છે. આ ઉપરાંત ડિસેલિનેશન પ્લાન્ટ એટલે કે દરિયાનું પાણી જે છે ખારા પાણીને મીઠા કરવાનું, તે પ્લાન્ટનું પણ જે છે લોકાર્પણ પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે. 2 થી 3 પ્રોગ્રામો જે છે ગોઠવાઈ રહ્યા છે, અલગ અલગ પ્રોજેક્ટના લોકાર્પણ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. હજુ જે છે કાર્યક્રમને આખરી વપાઈ રહ્યો છે, હજુ સુધી સંપૂર્ણ કાર્યક્રમ નિશ્ચિત કરવામાં નથી આવ્યો, પણ આ 2 પ્રોજેક્ટ મહત્વના છે. એ સિવાય અન્ય પ્રોજેક્ટ પણ જ્યારે પ્રધાનમંત્રી આવતા હોય તેમની પાસે વધુ પ્રોજેક્ટનું લોકાર્પણ થઈ શકે અથવા તો ખાતમુહૂર્ત થઈ શકે તે પ્રકારનું આયોજન રાજ્ય સરકાર દ્વારા થતું હોય છે, તેવું જ આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલે હજુ પણ બીજા પ્રોજેક્ટ જે છે આની અંદર ઉમેરી શકે છે. જી બિલકુલ, આભાર બ્રિજેશ સમગ્ર વિગત બદલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરે ગુજરાત આવી શકે છે, પીએમ મોદી લોકાર્પણ કરશે તેમના ડ્રીમ પ્રોજેક્ટનું. તમે વાત કરીશું અમિત શાહના ગુજરાત પ્રવાસની. ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ કચ્છના પ્રવાસે. ગૃહમંત્રી અમિત શાહ કચ્છમાં 2 દિવસ રોકાણ કરશે. આજે રાત્રે ધોરડો પહોંચશે ગૃહમંત્રી અમિત શાહ ધોરડો પહોંચશે અને ટેન્ટ સિટીમાં રોકાણ કરશે. ભુજ અથવા ધોરડોમાં રાત્રિ રોકાણ કરશે અમિત શાહ. ગુરુવારે ધોરડો ખાતે સરપંચ સંમેલનમાં ભાગ લેશે અમિત શાહ. માં આશાપુરાને માથું ટેકવવા માતાના મઢ જશે અમિત શાહ. માતાના મઢ ખાતે હેલીપેડ પણ બનાવવામાં આવ્યું છે. અમિત શાહ લખપત તાલુકાના સરહદી ગામોમાં જાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. તંત્રએ નથી જાહેર કર્યો અમિત શાહનો સત્તાવાર કાર્યક્રમ. અમિત શાહના પ્રવાસને પગલે સરહદે વિવિધ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે.